નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશમાં રિવિઝનમાં યુનિટ 4, જેનું નામ છે યંગ વન્સ, એટલે કે પ્રાણીઓના બચ્ચા. આપણે આ વિડીયો પહેલાં જોઈ ગયા છીએ, અત્યારે રિવિઝન ચાલુ છે. તો તમે જો અગાઉ વિડીયો ના જોયો હોય, ના ભણ્યા હોય, કોઈ કારણ હોય, તો કાંઈ ગભરાવાની જરૂર નથી. એ જ વસ્તુ આ વિડીયોમાં મળશે. શાંતિથી ખૂબ જ સમજતાપૂર્વક આ વિડીયો જોવાનો છે. આપણા આ યુનિટનો નંબર છે 4 અને તેનું નામ છે યંગ વન્સ, એટલે કે પ્રાણીઓના બચ્ચા. ચાલો સૌપ્રથમ CAT, કેટ. કેટના બચ્ચાને કહેવાય કિટન. KITEN, કિટન એટલે બિલાડીનું બચ્ચું. ત્યાર પછી DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. કૂતરાના બચ્ચાને કહેવાય પપી. PUPPY, પપી એટલે ગલુડિયું, જેને કહેવાય કૂતરાનું બચ્ચું. ડક, DUCK, ડક એટલે બતક. બતકના બચ્ચાને કહેવાય ડકલિંગ. DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. ત્યાર પછી છે હેન, HEN, હેન એટલે મરઘી. મરઘીના બચ્ચાને કહેવાય ચિકન. CHICKEN, ચિકન એટલે મરઘીનું બચ્ચું, તેને પીલું પણ કહેવાય. ત્યાર પછી છે કાઉ, COW, કાઉ. કાઉના બચ્ચાને કહેવાય કાફ, એટલે કે CALF, કાફ એટલે ગાયનું બચ્ચું, વાછરડું. ત્યાર પછી છે ગોટ, GOAT, ગોટ એટલે બકરી. બકરીના બચ્ચાને ઇંગ્લિશમાં કહેવાય કીડ, KID, કીડ એટલે બકરીનું બચ્ચું, લવારું. ત્યાર પછી છે શીપ, SHIP, શીપ એટલે ગેટું. ગેટાના બચ્ચાને કહેવાય લેમ, LAMB, લેમ એટલે ગેટાનું બચ્ચું. હોર્સ, HORSE, હોર્સ એટલે ઘોડો. ઘોડાના બચ્ચાને કહેવાય ફોલ, FOAL, ફોલ એટલે ઘોડાનું બચ્ચું, વછેરું. લાયન, LION, લાયનના બચ્ચાને કહેવાય કબ, CUB, કબ એટલે સિંહનું બચ્ચું, જેને કહેવાય શાવક. ત્યાર પછી છે પીગ, PIG, પીગ એટલે બુંડ. બુંડના બચ્ચાને કહેવાય પિગલેટ, PIGLET, પિગલેટ એટલે બુંડનું બચ્ચું. બાળમિત્રો, અહીંયા જે પણ મેં તમને બચ્ચાઓના સ્પેલિંગ આપ્યા છે, તે બે વાર તમારી નોટબુકમાં લખીને મોઢે કરવાના છે. હું આની ઉપરથી તમને PDFમાં હોમવર્ક મૂકીશ કે ભાઈ, કૂતરું અને તેના બચ્ચું એટલે કે પપ્પીનું ચિત્ર હોય તો શું લખાય? અ ડોગ એન્ડ અ પપ્પી. ત્યાર પછી ગાય અને તેનું બચ્ચું, તો આપણે ચિત્ર દોરવાની જરૂર નથી, ફૂદડી દોરવાની, લખવાનું કૂતરું અને તેનું બચ્ચું. બરાબર, ચિત્રની જગ્યાએ આપણે આવું લખી નાખવાનું. તો કૂતરું અને તેના બચ્ચાને શું કહેવાય? તો અ ડોગ એન્ડ અ પપ્પી. ત્યારબાદ બતક અને તેનું બચ્ચું, બતક અને તેનું બચ્ચું. તો બતકને શું કહેવાય? ડક. તો પહેલા અ લખવાનું, અ ડક એન્ડ અ ડકલિંગ. બરાબર. ત્યાર પછી બકરી અને તેનું બચ્ચું, બકરી અને તેનું બચ્ચું. તો બકરીને શું કહેવાય? ગોટ. તો આવી રીતે લખવાનું, અ ગોટ એન્ડ અ કીડ. જોયું બાળમિત્રો? તો હું તમને જે PDFમાં ચિત્ર મૂકું, એમાં તમારે ચિત્રની જગ્યાએ પ્રાણી અને તેના બચ્ચાનું નામ લખી નાખવાનું અને હોમવર્ક આ રીતે પૂર્ણ કરવાનું. ત્યાર પછી છે ઝોડકા. તો ઝોડકામાં પણ બકરીનું બચ્ચું, ગાયનું બચ્ચું, કૂતરાનું બચ્ચું, સિંહનું બચ્ચું, પછી ઘોડાનું બચ્ચું, ભૂંડનું બચ્ચું, બતકનું બચ્ચું અને બિલાડીનું બચ્ચું. પછી આપણે વચ્ચે સ્પેલિંગ લખેલા હોય ત્યાં આપણે એ પ્રાણીના બચ્ચાને એના સ્પેલિંગ સાથે જોડવાના. ચાલો આ વિડીયો ખૂબ જ સમજદારીપૂર્વક કરવાનો છે. પ્રાણીઓના બચ્ચાના નામ
બે વાર નોટબુકમાં લખી અને મોઢે કરી નાખવાના છે. ચાલો રજા લઈશું, આવજો.